गुड मॉर्निंग। जो त्रीजा ચેપ્ટરની અંદર થિયરીનો ભાગ આપણો પૂરો થયો છે, હવે દાખલાઓ જે બાકી છે એમાં ઉદાહરણમાં આપણે એક દાખલો બાકી હતો, ઉદાહરણ નંબર 3.10 છેલ્લું ઉદાહરણ। હવે એમાં આકૃતિ આપી જાઓ, એક પોટેન્શિયોમીટર આપી છે, એ અને સી, સી બિંદુ આપણે અહીંયા બતાવ્યું છે, એ થી સી સુધીનો જે અવરોધ છે એ આર જીરો છે, એ અને સી વચ્ચે, અને એ અવરોધ એટલે પોટેન્શિયોમીટર નો અવરોધ છે। પોટેન્શિયોમીટર સાથે V વોલ્ટની બેટરી આપણે જોડી છે, V વોલ્ટની બેટરી જોડી છે, પોટેન્શિયોમીટર નો તાર જે એનો અવરોધ R જીરો છે, અને બીજો એક બાહ્ય અવરોધ R જોડેલો છે, એ અહીંથી પ્રવાહ ખેંચે છે આ અવરોધ R, તો R ના બે છેડા વચ્ચેનો PD એનું સૂત્ર શું હશે? અહીં કોઈ કિંમતો નથી આપી, સૂત્ર તારવાનું છે, અવરોધ R એટલે કે આ અવરોધ R એના બે છેડા વચ્ચેનો પીડી કેટલો હશે, આને આપણે આકૃતિ નંબર 1 કહી દઈએ। અને આકૃતિ 1 નો સમતુલ્ય પરિપથ આપણે દોરીએ, આકૃતિ 1 નો સમતુલ્ય પરિપથ, સમતુલ્ય પરિપથ કેમ? તો જુઓ પ્રશ્ન આપણને એવો કીધો છે કે આ પોટેન્શિયોમીટરનો તાર છે એની સાથે આ એરો બતાવે અને આપણે એ જોકી આપે છે સરકાવી શકાય તેવી ચાવી, તો એ જે જોકી છે એને પોટેન્શિયોમીટરનો તાર છે એનો અવરોધ જે આર જીરો છે એના બરાબર મધ્યમાં મૂકીએ, જોકીને બરાબર મધ્યમાં મૂકીએ તે વખતે આ અવરોધ આરના બે છેડા વચ્ચેનો પીડી શોધવાનો છે, પોટેન્શિયલ ડિફરન્સ શોધવાનો છે। તો આ જે અવરોધ છે એના બરાબર મધ્યમાં જોકી મૂકેલ અડધો અવરોધ આની સમાંતરમાં જોડાશે અને અડધો અવરોધ બાજુમાં રહેશે, તો આ અવરોધના બે ભાગ પાડીને આર જીરો ના બે સરખા ભાગ પાડવાના, એટલે આર જીરો બાય ટુ, આર જીરો બાય ટુ એવો અવરોધ મારે બતાવવો છે સમજવા માટે, આપણને જલ્દી ખ્યાલ આવે તેના માટે। તો એનો સમતુલ્ય પરિપથ પહેલા દોરીશું, હું ઝડપથી દોરું છું, જુઓ અહીંયા આ વી વોલ્ટની બેટરી, પોટેન્શિયોમીટર નો તાર, એનો અવરોધ અડધો અવરોધ એક બાજુ આર જીરો બાય ટુ, બીજો અડધો અવરોધ બીજી બાજુ, એટલે આર જીરો ના આપણે કેટલા ભાગ પાડી દીધા? બે ભાગ પાડી દીધા, અને અહીંયા આ અવરોધ આર, આ બિંદુ એ, અહીંયા બી અને અહીંયા સી, હવે આ અવરોધ આર જીરો બાય ટુ થઈ ગયો, આ અવરોધ પણ આર જીરો બાય ટુ થઈ ગયો, આ વી વોલ્ટની બેટરી અને આ આર અવરોધ, જો એક અવરોધ આર જીરો હતો એને બે બાજુ વહેંચી દીધો, મધ્યમાં જોકી મૂકી દીધી, એટલે આર જીરો બાય ટુ એ આના સમાંતરમાં જોડાઈ ગયો, આ આર જીરો બાય ટુ અલગ રહ્યો, તો આ નેટવર્કનો મારે પહેલા તો કુલ અવરોધ શોધી કાઢવાનો, શું કરવાનું? નેટવર્કનો કુલ અવરોધ, તો પહેલા એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ એ આ બેનું સમાંતર જોડાણ થાય, અને આકૃતિ બે કહીશું આપણે, તો આકૃતિ બે પરથી આપણે સમતુલ્ય અવરોધ શોધીએ છીએ, એટલે એ બાજુમાં આપણે એની ગણતરી, આકૃતિ બે પરથી એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ આર વન હોય તો, જો એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ જો આર વન હોય તો આર વન એ આ બેનું કયું જોડાણ છે? આર જીરો બાય ટુ અને આર નું સમાંતર જોડાણ, એટલે સૂત્ર આવું લખાય, 1 upon R1 સમાંતર જોડાણ છે, એટલે 1 upon R1 બરાબર 1 upon R plus 1 upon R0 by 2, એટલે આ બે ક્યાં જતા રહેશે? અંશમાં જતા રહેશે, તો 1 upon R plus 2 upon R0 આવું થાય, અને લસાઅ લઈ લો R R0, R અને R0 નો ગુણાકાર લસાઅમાં આવે તો R0 આપવું જાય ને
आर जो है बेना गुणा करना चाहिए, એટલે આર જીરો પ્લસ ટુ આર, આ વન અપોન આર વન બરાબર. તો આર વન બરાબર શું થયું? આર આર જીરો અપોન આર જીરો પ્લસ ટુ આર. આ પરિણામ નંબર એક. આ આર વન એ શું મળ્યો આપણને? આર જીરો બાય ટુ અને આર નો સમાંતર જોડાણનો અવરોધ મળ્યો. એની સાથે આ બીજો આર જીરો બાય ટુ એ કયા જોડાણમાં આવશે? આ બેની જગ્યાએ એક જ અવરોધ લઉં એટલે એની જોડે આ શ્રેણીમાં આવે. એટલે હવે એ અને સી વચ્ચેનો સમતુલ્ય અવરોધ, એટલે કે આર વન, આ બેનો જવાબ થયો તે આર વન અને આર જીરો બાય ટુ એના શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ, એટલે કે પરિપથનો સમતુલ્ય અવરોધ. તો હવે એવું થશે કે પરિપથનો સમતુલ્ય અવરોધ પરિપથનો સમતુલ્ય અવરોધ આર ડેશ હોય તો આર ડેશ બરાબર આર વન પ્લસ આર જીરો બાય ટુ, જેમાં આર વન ની કિંમત મૂકી દેવાની. છેલ્લે મૂકીએ તો એ ચાલે, આપણે અત્યારે મૂકી દઈશું. આર વન ની કિંમત અહીંથી મૂકી દઉં છું. આર આર જીરો અપોન આર જીરો પ્લસ ટુ આર વત્તા આર જીરો બાય ટુ, આનું સહેજ સાદું રૂપ આપી દઈએ તો જુઓ અહીંયા લસા કેટલો આવશે. તો બે તો ખરા, કૌંસમાં આર જીરો પ્લસ ટુ આર, આવો લસા આવશે. બે અહીંયા ગુણાશે એટલે ટુ આર આર જીરો પ્લસ આ આર જીરો જે છે એની જોડે આ કૌંસ ગુણાશે, એટલે કૌંસમાં આર જીરો પ્લસ ટુ આર, આવું થશે. હજુ આનું સાદું રૂપ આપણે આગળ આપીએ, જેટલું શક્ય હોય એટલું સાદું રૂપ આપી દેવાનું. તો જુઓ આ આર જીરો ને અંદર ગુણી દઈએ આપણે, તો આર જીરો ને અંદર ગુણીશું તો આર ડેશ શું થશે? તો આર ડેશ બરાબર પેલું તો ટુ આર આર જીરો તો ખરું પ્લસ આર જીરો સ્ક્વેર થઈ જશે પ્લસ ટુ આર ની જોડે ટુ આર જીરો એટલે ટુ આર આર જીરો અપોન ટુ કૌંસમાં આર જીરો પ્લસ ટુ આર, એટલે આર ડેશ બરાબર આ ફોર આર આર જીરો થઈ જશે, એટલે ફોર આર આર જીરો પ્લસ આર જીરો સ્ક્વેર અપોન ટુ આર જીરો પ્લસ ટુ આર. હવે જો હજુ આનું મારે સાદું રૂપ આપવું હોય તો આર જીરો સ્ક્વેર કોમન કાઢીએ એટલે ટુ આર ફોર આર, નહીં ચાલશે આમ નામ. જો આને સમીકરણ નંબર બે કહી દઈએ. હવે આપણો પ્રશ્ન શું હતો? તો આપણો પ્રશ્ન એવો હતો કે અવરોધ આર ના બે છેડા વચ્ચેનો પીડી કેટલો, તો એમાંથી વહેતો પ્રવાહ મારે શોધવો પડે. એટલે પરિપથમાં વહેતો પ્રવાહ આપણે પહેલા કુલ શોધી કાઢીએ. તો પરિપથમાં વહેતો પ્રવાહ હવે ઓમના નિયમ પ્રમાણે આઈ બરાબર વી અપોન આર, આર એટલે સમતુલ્ય અવરોધ, એટલે અહીંયા આઈ બરાબર પ્રવાહ આઈ બરાબર શું થાય? વી અપોન આર, આર ને બદલે મારે શું લખવાના? આર ડેશ, એટલે આર ડેશ ની કિંમત અહીંથી મૂકી દેવાની. Vm ના એમ એટલે V upon R dash ની કિંમત લખું છું R dash છેદમાં જ, એટલે આ પદ છેદમાં આવશે, એટલે 4R R0 અને આમાંથી આપણે R0 કોમન કાઢી લેવા હોય તો કોમન કાઢીને લખીએ, એટલે R0 કોમન કાઢું તો 4R plus R0, અહીંથી R0 કોમન કાઢું એટલે 4R વધે, અને અહીંયા R0 કોમન કાઢું એટલે R0 વધે, અને ઉપર શું આવશે? ટુ કૌંસમાં આર જીરો પ્લસ ટુ આર, આ પ્રવાહનું સૂત્ર છે. આને સમીકરણ નંબર ત્રણ કહી દઈએ. હવે જો પ્રવાહ મળી ગયો તો આર ના બે છેડા વચ્ચેનો પીડી મતલબ કે એ અને બી વચ્ચેનો પીડી. હવે અહીંથી જે સપ્લાય વોલ્ટેજ મળે છે, ધારો કે આ બેની જગ્યાએ મેં એક જ અવરોધ આર વન બતાવ્યો હોય તો આર વન છે એ વી માંથી અમુક વોલ્ટેજ લઈ જાય અને અમુક વોલ્ટેજ આર જીરો બાય ટુ લઈ જાય,
तो बी અને સી વચ્ચે અમુક આ વોલ્ટેજ માંથી વપરાય છે એટલે આને પૂરેપૂરા વી જેટલા મળે નહીં, વી ના બે ભાગ પડે. ધારો કે અહીંયા વી1 મળે ને અહીંયા વી2 મળે, તો વી1 કેટલા મળે એ અને બી ની વચ્ચે, તે આપણે શોધવાના છે. અને તે શોધવા હોય તો તો આ બેનો સમતુલ્ય અવરોધ કેટલો લીધો આપણે, R1. તો R1 અને એમાંથી વહેતા પ્રવાહનો ગુણાકાર એટલે A અને B વચ્ચેનો PD જે આપણે શોધવાનો છે. એટલે અહીંયા આપણે એવું લખીશું કે A અને B વચ્ચેનો PD, PD એટલે વિસ્થિતિમાનનો તફાવત, V1 હોય તો V1 બરાબર I R1, R1 એટલે આ સમતુલ્ય અવરોધ છે તે, અને I એટલે અહીંથી આ જે કિંમત I ની મળે છે તે, બરાબર. તો ચલો I ની કિંમત પહેલા હું લખી દઉં, આ બે જે આગળ લખી દઉં, એટલે 2V કૌંસમાં R0 પ્લસ 2R છેદમાં R0 કૌંસમાં 4R પ્લસ R0. જો આટલી કિંમત કોની મૂકી આપણે, અહીંથી I ની કિંમત મૂકી આપણે, અને ગુણાકારમાં કોની કિંમત લેવાની, R1 ની. R1 ની કિંમત એટલે સમીકરણ 1, એટલે R1 ની કિંમત અહીંયા લખું તો R R0 છેદમાં R0 પ્લસ 2R. હવે જુઓ અહીંયા R0 પ્લસ 2R ને અહીંયા R0 પ્લસ 2R ભાગાકારમાં છે, ઉડી જાય. પછી એક R0 આ અને એક R0 આ ઉડી જાય, એટલે હવે આપણી જોડે શું વધે, તો V1 બરાબર 2V, આ કૌંસ તો ઉડી ગયો છે ખાલી R વધ્યો, એટલે 2VR અપોન આ કૌંસ ઉડી ગયો છે, આ R0 ઉડી ગયો છે એટલે આ કૌંસ એકલો રહ્યો, એટલે છેદમાં શું આવશે, તો 4R પ્લસ R0, અને હવે કૌંસ ના કરું તો ચાલે, એટલે V1 નું આવું સૂત્ર મળ્યું. V1 એટલે અવરોધ R ના બે છેડા વચ્ચેનો PD, એવું કહું તો એ ચાલે. પછી આ R0 by 2 ના બે છેડા વચ્ચેનો PD કહું તો એ ચાલે. આ R0 by 2 નહીં, એના વચ્ચે જુદું હોય, પણ આ પહેલો R0 by 2 લીધો, એના બે છેડા વચ્ચેનો PD અને આના બે છેડા વચ્ચેનો PD સમાંતરમાં છે એટલે સરખો હોય, એ સરખો PD આપણે બેનો શોધી કાઢે, એટલે કે A અને B વચ્ચેનો PD મળ્યો, એટલે R1 ના બે છેડા વચ્ચેનો PD મળ્યો એવું કહેવાય. ચલો તો આ એક અગત્યનો પ્રશ્ન આપણો. જો હવે સ્વાધ્યાયમાંથી દાખલા નંબર 3.9 એમાં આકૃતિ આપી છે આપણને. આકૃતિમાં પ્રવાહો વહેંચીને નથી આપ્યા, પણ આ વિસ્ટન બ્રિજની આકૃતિ છે, એમાં આ બધા અવરોધના મૂલ્યો આપણને આપેલા છે, અને અહીં પણ એક વધારાનો અવરોધ જોડેલો છે. ચાર ભુજાઓમાં ચાર અવરોધ, વચ્ચેનો ઉભી લાઇનમાં એક અવરોધ અને એક અહીંયા અવરોધ. 10 વોલ્ટની બેટરી છે એ પણ આપેલું છે. જો આ 10 ઓમનો અવરોધ, 5 ઓમનો અવરોધ, 5 ઓમનો અવરોધ, 10 ઓમનો અવરોધ, વચ્ચે 5 ઓમનો અવરોધ, આ 10 ઓમનો અવરોધ અને 10 વોલ્ટની બેટરી, આટલું આપ્યું છે. પ્રશ્ન આપણને એવો પૂછ્યો કે દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ શોધો. તો પહેલા તો આ બિંદુઓના નામ આપી દઈએ. ધારો કે આ બિંદુ A, આ B, C, D, બરાબર. પછી અહીંયા નામ આપી દઈએ કોઈ, E તો આ બેટરીનું EMF છે એટલે અહીંયા F આપી દઈએ, અને આ G. પ્રવાહ કેવી રીતે વહેંચવાનો છે, આપણે પ્રવાહ વહેંચીએ છીએ. બીજું, અહીંયા વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં છે કે નહીં એ જોવું પડે. તો ગુણોત્તર ભુજાના અવરોધોનો ગુણોત્તર સરખો હોય તો જ સંતુલિત અવસ્થામાં હોય. પણ અહીંયા ગુણોત્તર લો, આ બે પાંચ પાસેની ભુજાઓનો અવરોધનો ગુણોત્તર લો તો 10/5 એટલે 2, અહીંયા 5/10 એટલે 1/2, અને 2 અને 1/2 સરખા કહેવાય નહીં. એટલે આપેલો વિસ્ટન બ્રિજ છે એ સંતુલિત અવસ્થામાં નથી, અને સંતુલિત અવસ્થામાં નથી એટલે બીડી ભુજામાં પ્રવાહ વહેતો હોય, પ્રવાહ ના વહેતો હોય એવું નહીં. જો બ્રિજ સંતુલિત અવસ્થામાં હોત તો બીડી ભુજામાં એટલે કે આ વચ્ચેની ઊભી લાઈન છે એમાં પ્રવાહ વહેતો હોય નહીં, પણ અહીંયા તો પ્રવાહ વહેતો હશે. હવે આપણે પ્રવાહ વહેંચવા છે. તો પ્રવાહ કેવી રીતે વહેંચાય, તો જે બેટરી આપી છે બેટરીના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે. ધારો કે આઈ જેટલો પ્રવાહ આપણને અહીંથી મળે છે,
અહીંથી જે પ્રવાહ નીકળે છે બેટરીમાંથી એ જ આ અવરોધમાંથી પસાર થાય. કોઈ જંકશન આવે તો જ પ્રવાહના ભાગ પડે, અહીંયા જંકશન આવે એ બિંદુએ. એટલે આઈ જેટલા પ્રવાહમાંથી, ધારો કે આઈ વન જેટલો પ્રવાહ આ બાજુ જાય છે અને આઈ ટુ જેટલો પ્રવાહ આ બાજુ જાય છે, એટલે આઈ માંથી આઈ વન કાઢી નાખો એટલે આઈ ટુ થઈ જાય. એટલે કે આઈ વન અને આઈ ટુ એ કોના ભાગ પડેલા છે? આઈ પ્રવાહના. અમુક આઈ માંથી અમુક પ્રવાહ ગયો અને અમુક પ્રવાહ ગયો, એટલે બે ભાગ પડી ગયા મૂળ પ્રવાહના. હવે આઈ વન પ્રવાહ ધારો કે અહીંયા બી બિંદુએ પહોંચ્યો, એટલે બી બિંદુએથી પાછા આઈ વન ના બે ભાગ પડે, અને ભાગ પડે જ અહીંયા કેમ કે સંતુલિત અવસ્થા નથી. એટલે અમુક પ્રવાહ આમ જાય ને અમુક પ્રવાહ આમ જાય. તો આઈ વન માંથી મેં આ બાજુ આઈ થ્રી પ્રવાહ લીધો, તો આઈ વન માંથી આઈ થ્રી જેટલો પ્રવાહ કાઢી નાખો એટલે બાકીનો પ્રવાહ આ બાજુ જાય, એટલે કે આઈ વન માઇનસ આઈ થ્રી પ્રવાહ પાંચ ઓહ્મના અવરોધમાં જાય. જો આ દિશાઓ તો સાચી જ છે, પણ આ દિશા ધારો કે ખોટી હોય તો આઈ થ્રી નું મૂલ્ય મને માઇનસમાં મળે ધારો કે, તો એનો મતલબ એવો કે મારે અહીંથી ભાગ નહોતા પાડવાના, અહીંથી ભાગ પાડવાના. બી અને ડી માંથી જેનું સ્થિતિમાન વધારે હોય એ વધારે સ્થિતિમાન થી ઓછા તરફ પ્રવાહ જાય. અત્યારે હાલ આપણે આ પ્રવાહ આઈ3 બતાવવાનો મતલબ કે બી નું સ્થિતિમાન વધારે હશે અને ડી નું ઓછું હશે એટલે પ્રવાહ જતો હશે. પણ ધારો કે એનાથી ઉલટું હોત તો પ્રવાહ મેં આ ખોટી દિશામાં ધાર્યો છે એવું નહીં, પણ જે પ્રવાહ ધાર્યો છે એ દિશામાં હું આઈ3 ની કિંમત શોધું અને મને માઇનસમાં મળે આઈ3, તો સમજવાનું કે આઈ3 મારે આમ લેવાના હતા અથવા તો પ્રવાહ એનાથી ઉલટી દિશામાં છે. અહીંયા આપણે કશું ખોટું કર્યું નથી, પણ પ્રવાહનું મૂલ્ય મળ્યા પછી ખબર પડશે કે આપણે આ સાચી દિશા ધારી છે કે ખોટી દિશા. તો આઈ વન માંથી આઈ થ્રી આ બાજુ ગયા એટલે આઈ વન માઇનસ આઈ થ્રી અહીંયા આવે, અહીં સુધી જાય. હવે બીજું, આ બાજુથી આઈ ટુ પ્રવાહ આવે છે અને આમથી આઈ થ્રી પ્રવાહ આવે છે, એ બેનો સરવાળો થઈ ગયો એટલે આઈ વન પ્લસ આઈ થ્રી એ આમ જાય, અને સી બિંદુ આગળ શું? તો આઈ વન માઇનસ આઈ થ્રી અને આઈ ટુ પ્લસ આઈ થ્રી એ બેનો સરવાળો કરો તમે, તો આઈ વન માઇનસ આઈ થ્રી પ્લસ આઈ ટુ પ્લસ આઈ થ્રી એટલે આઈ થ્રી કટ થઈ જાય. આઈ વન અને આઈ ટુ નો સરવાળો થાય, આઈ વન અને આઈ ટુ એટલે મૂળ પ્રવાહ કયો થઈ જાય? આઈ પ્રવાહ થઈ જાય, એટલે પાછો આઈ જેટલો પ્રવાહ અહીંયા આવી ગયો. આ પ્રવાહોની વહેંચણી વિસ્ટન બ્રિજ સંતુલિત અવસ્થામાં નથી એટલે આ વચ્ચેની ગુજામાં આપણે પ્રવાહ બતાવવો પડ્યો. હવે આપણી જોડે પ્રવાહના કેટલા અજ્ઞાત મૂલ્યો છે? તો એક આઈ વન, આઈ ટુ અને આઈ થ્રી. અહીંયા આઈ પ્રવાહ છે પણ એ તો આઈ વન અને આઈ ટુ નો સરવાળો કરીએ એટલે આઈ મળી જવાનો છે, એટલે આપણા માટે આઈ એ આઈ વન આઈ ટુ મળી જાય તો મળી જવાનો છે. એટલે ત્રણ અજ્ઞાત પ્રવાહો છે. આવો દાખલો ઉદાહરણમાં પણ આપણે એક ગણેલો, પણ ત્યાં આ અવરોધ નહોતો આટલો અને આ મૂલ્યો બીજા જુદા જુદા આપેલા હતા, આટલો જ ફરક હતો. અહીં એક અવરોધ જે આપ્યો છે વધારાનો, એ અવરોધ ત્યાં આપણી ગણતરીમાં નહોતો. આગળના ઉદાહરણનો એક દાખલો આવો જ દાખલો ગણ્યો છે વિસ્ટન બ્રિજનો, અને આ અવરોધના મૂલ્યો જુદા જુદા હતા, અલગ મૂલ્યો હતા, અહીં અલગ મૂલ્યો આપે, આટલો ફરક છે. તો એના જેવો જ દાખલો છે, જુદા જુદા ઓછામાં ઓછા ત્રણ સમીકરણ આપણને જોઈએ, કારણ કે ત્રણ અજ્ઞાતની કિંમત શોધવાની છે અને ત્રણ અજ્ઞાત શોધવાના છે એટલે મારે ત્રણ સમીકરણ તો બનાવવા જ પડે. ત્રણ સમીકરણ કયા બને? તો એક આ બંધગાળો લેવાનો, આટલો ત્રિકોણ જેવો, બીજો આ બંધગાળો લેવાનો, અને ત્રીજો આ બાજુથી આમ બંધગાળો લો અથવા આમ ઉપરથી આ બેટરી સાથેનો બંધગાળો લઈ લો. કુલ ચાર બંધગાળા અહીંયા મને મળી શકે. કેટલા બંધગાળા મળી શકે? ચાર. એમાંથી કોઈ પણ ત્રણ લેવાના અને ઉકેલ શોધવાનો. કોઈ પણ ત્રણમાં બેટરી વગરના બે બંધગાળા લેવાના અને એક બંધગાળો બેટરી સાથેનો લેવાનો, બરાબર? એટલે જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો આપણે દરેક વખત એવું લખીએ છીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, જો આકૃતિ આપી હોય, આવું લખીએ એટલે શું કે મેં પ્રવાહો કેવી રીતે વહેંચાય એની કોઈ સમજૂતી આપવાની જરૂર નથી. આકૃતિમાં દર્શાવી છે આપણે પ્રવાહો કેવી રીતે વહેંચાય, એટલે સીધી આપણી ગણતરી સ્ટાર્ટ થઈ જાય, બરાબર? તો બંધગાળો લઈશું આપણે. કયો બંધગાળો લઈએ? તો બંધગાળા પહેલો આ બંધગાળો લઈએ, એ બી ડી એ, એ બી ડી એ માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા.
चलो बंद गाळा માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ, એ થી શરૂઆત કરીને સમઘડી દિશામાં આપણે જઈએ. કઈ દિશામાં જઈએ? સમઘડી દિશામાં જઈએ. હવે એ થી સ્ટાર્ટ કરો તો I1 પ્રવાહ છે ને 10 ઓહ્મ નો અવરોધ ને પ્રવાહની દિશામાં જઈએ છે, એટલે -I1 અને ગુણ્યા 10 એટલે કે -10 I1 પ્રવાહની દિશામાં મુસાફરી છે, એટલે -10 I1 અહીંથી અહીં પહોંચી ગયા. હવે આ બાજુ પણ પ્રવાહની દિશામાં જઈએ એટલે માઇનસ નિશાની 5 I3, તો -5 I3 પછી આમ પ્રવાહની સામે જઈએ છે ત્રીજી ભુજામાંથી, તો 5 ઓહ્મ નો અવરોધ ને I2 પ્રવાહ એટલે પ્લસ 5 I3 બરાબર, બેટરી નથી બંધ પરિપથમાં એટલે 0. હવે દરેકમાંથી 5 કોમન નીકળી જાય, પાંચ શું થાય? કોમન નીકળે. બીજું આ બે માઇનસ વાળા પદો છે આ બાજુ લઈ લો, સોરી અહીંયા આપણે I3 નથી, 5 I3 નહીં પણ 5 I2 છે, તો આ પ્લસ વાળું પદ છે ત્યાં ત્યાં રાખું અને આ બે બીજી બાજુ લઈ લઉં અને બધામાંથી 5 કોમન કાઢું. 5 કોમન લો એટલે અહીંયા 2 વધે, અહીંયા 1 જ વધે, અહીંયા 1 જ વધે, એટલે I2 બરાબર સૂત્ર શું મળે મને? તો I2 બરાબર આ બાજુ લીધા છે એટલે 2I1 પ્લસ થઈ જાય અને બે કેમ થઈ ગયા તો 10 માંથી 5 કોમન કાઢ્યા વત્તા I3 આ બાજુ લાવ્યા એટલે પ્લસ થઈ ગયા 5 કોમન કાઢી દીધા. આને પરિણામ નંબર 1 કહી દો, I2 બરાબર 2I1 પ્લસ I3 પહેલા બંધ ગાળા પરથી આ સમીકરણ મળે બરાબર. હવે બીજો બંધ ગાળો લઈએ, બંધ ગાળા હવે B C D B લઈએ, બંધ ગાળા B C D B માટે હવે કિર્ચોફનો બીજો નિયમ જ વાપરવાનો છે, એટલે વારંવાર આપણે લખતા નથી કે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ છીએ. તો B બિંદુએથી મુસાફરી શરૂ કરું તો પ્રવાહની દિશામાં આપણી મુસાફરી થાય, અહીંયા પણ આપણે સમઘડી દિશામાં મુસાફરી લઈએ છીએ એટલે પ્રવાહની દિશામાં મુસાફરી થાય. 5 ઓહ્મ નો અવરોધ અને I1 - I3 પ્રવાહ છે એટલે માઇનસ 5 કૌંસમાં I1 - I3 પછી અહીંયા આવી જાય, અહીંથી આમ જવાનું, અહીંયા પ્રવાહની સામે જઈએ છીએ આપણે, જુઓ પ્રવાહમાં આવે છે ને આપણે આમ જઈએ છીએ, 10 ઓહ્મ નો અવરોધ અને પ્રવાહનો ગુણાકાર પણ દિશાની પ્લસ પ્રવાહની સામે જઈએ છીએ એટલે 10 કૌંસમાં I2 પ્લસ I3. હવે ડી થી આમ જવાનું છે, પ્રવાહની સામે જ જઈએ છે એટલે પ્લસ 5 I3 પ્લસ 5 I3 બરાબર 0, કારણ કે એ જે બંધ ગાળો લીધો એમાં બેટરી આવતી નથી એટલે બરાબરની બીજી બાજુ EMF નો બેઝિક સરવાળો 0. હવે આનું સાદું રૂપ આપી દઈએ તો માઇનસ 5 I1 આ માઇનસ માઇનસ પ્લસ 5 I3 પ્લસ 10 I2 પ્લસ 10 I3 પ્લસ 5 I3 બરાબર 0. જો આમાં એક જ પદ માઇનસ છે બાકીના બધા પ્લસ છે અને પ્લસમાં તમે જુઓ, એક મિનિટ, અહીંયા આપણે 10 I2 I3 બરાબર છે. હવે આ 5 I1 છે એને બીજી બાજુ લેજો અને બાકીના બધું એક બાજુ રાખો અને બીજું દરેકમાંથી કોમન કેટલા નીકળે છે તો 5, ફરીથી બધામાંથી 5 કોમન નીકળે છે. બીજું I3 I3 અને I3 એટલે ખરેખર તો 5 ને 5 10 ને 10 20 I3 છે, 5 કોમન કાઢ્યા પહેલા હું લખી દઉં તો માઇનસ 5 I1 પ્લસ 10 I2 પ્લસ 20 I3 બરાબર 0, એટલે 5 કોમન કાઢું ને આને બીજી બાજુ લખી દો એટલે I1 માંથી અહીંયા 5 કોમન કાઢું એટલે ખાલી એકલા I1 વધે બરાબર, આ પદો બીજી બાજુ લખું છું એટલે બધા પ્લસ થઈ જાય. 10 I2 છે એટલે એમાંથી 5 લો એટલે 2 I2 પ્લસ 5 કોમન લો એટલે 4 I3 આવું સમીકરણ નંબર, આ સમીકરણ નંબર 2. હવે હું શું કરું છું, હજુ ત્રીજું સમીકરણ બનાવવાનું છે પણ પછી બનાવીએ. સમીકરણ એકમાં I2 જે આપ્યા છે એ I2 ની કિંમત અહીંયા મૂકી દો,
समीकरण एक माथी आई टू नी किंमत समीकरण बे मा मुकता तो बीजू समीकरण केवु थशे तो आई वन बराबर टू आई टू नी जगह मारे आ किंमत मूकी देवानी छे कई किंमत तो टू आई वन प्लस आई थ्री अने पछी पाछा चार आई थ्री तो खरा जे अनुसाद रूप आप तो चार आई वन वत्ता बे आई थ्री वत्ता चार एटले सिक्स आई थ्री कोना बराबर आई वन बराबर सॉरी एक मिनट आपणे आई वन आई टू नी किंमत मूकी एटले आई वन प्लस आई थ्री एटले आ आ जो आ जो आ चार आई वन छे ने आ बाजू एक आई वन छे એટલે આનું થોડુંક સાદુરૂપ હજુ આગળ થશે આ ચાર આઈ વન આભાર લઈ જાય તો માઇનસ થઈ જાય એટલે માઇનસ થ્રી આઈ વન બરાબર સિક્સ આઈ થ્રી એટલે આઈ વન બરાબર શું થાય માઇનસ નિશાની આ બાજુ જવાનું માઇનસ આ બાજુ લખું અને ત્રણ ને છેદમાં લેજો એટલે ટુ આઈ થ્રી થાય આ પરિણામ નંબર ત્રણ જો આઈ વન અને આઈ થ્રી વચ્ચેનો સંબંધ આપણને મળી ગયો ચલો હજુ એક બંધગાળો બાકી જે આપણે મોટો બંધગાળો લેવાનો છે તે કયો બંધગાળો લો તો જો એ થી શરૂ કરું એ બી સી હવે આમ નહીં જવાનું આ બાજુ એ બી સી ત્યાંથી એફ જી અને પાછા એ એના માટે આપણે બંધગાળો લઈએ બરો હજુ એક આપણે એક સમીકરણ વધારાનું બનાવીએ એક મિનિટ જેવું આઈ વન નું સૂત્ર બન્યું આઈ થ્રી ના સ્વરૂપમાં હવે આ આઈ વન ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો આઈ ટુ નું સૂત્ર આઈ થ્રી ના સ્વરૂપમાં મળે એટલે સમીકરણ ત્રણ ની કિંમત જો હજુ અહીંયા એક વધારાની કિંમત આપણને મળશે સમીકરણ ત્રણ ની ત્રણ માંથી આઈ વન ની કિંમત સમીકરણ એક માં મૂકતા એટલે કોનું સૂત્ર મળશે આપણને આઈ ટુ આઈ ટુ બરાબર શું મળશે તો આઈ વન ની જગ્યાએ મારે કઈ કિંમત મૂકવાની માઇનસ ટુ આઈ થ્રી એટલે અહીંયા માઇનસ ટુ આઈ થ્રી મૂકું ને એને બે વડે ગુણું એટલે માઇનસ ફોર આઈ થ્રી થાય અને પ્લસ આઈ થ્રી તો ખરા છે એટલે આઈ ટુ બરાબર માઇનસ થ્રી આઈ થ્રી થશે આ સમીકરણ નંબર છે જો આપણે શું કરીએ ફરી એક વાર સમજી લો ઝડપથી એક બંધગાળો લઈને આઈ ટુ નું સૂત્ર બનાવ્યું બીજો એક બંધગાળો લઈ અને I1 નું સૂત્ર બનાવ્યું હવે I1 નું સૂત્ર મળ્યું એમાં I2 ની કિંમત સમીકરણ 1 માંથી અહીંયા મૂકી દીધી એનું સાદું રૂપ આપ્યું એટલે I1 બરાબર -2 I3 મળ્યા એટલે બે જ અજ્ઞાત વાળું એક સમીકરણ મળ્યું આપણને ત્રણ અજ્ઞાત હતા એના કેટલા થઈ ગયા બે પછી સમીકરણ ત્રણ જે મળ્યું એમાંથી પાછી I1 ની કિંમત સમીકરણ 1 માં મૂકી દીધી એટલે એની પરથી I2 અને I3 વચ્ચેનો સંબંધ એટલે કુલ સમીકરણ અહીંયા બે થયા પણ બંનેમાં થઈને ટોટલ હજુ ત્રણ અજ્ઞાત છે એટલે સીધો ઉકેલ મળે નહીં ભલે આઈ વન આઈ ટુ ના સૂત્રો આપણે બનાવ્યા ત્રણ અને ચાર હવે આગળના સૂત્રો આપણા માટે કામના નથી પણ આ બે સૂત્રો કામના છે આગળની ગણતરીમાં આઈ વન અને આઈ ટુ બરાબર હવે બંધગાળો નવો જે આપણે કીધો તે બંધગાળો રહી ગયો એટલે બંધગાળા A, B, C, F, G, A માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા હવે જો એમાં પણ આપણે કઈ દિશામાં જવાનું છે તો સંગડી દિશામાં જઈએ A થી શરૂઆત કરીએ દરેક ભુજામાં પ્રવાહ અને અવરોધનો ગુણાકાર લેતા જવાનું પ્રવાહની દિશા હોય તો માઇનસ નિશાની પ્રવાહની વિરુદ્ધ હોય તો પ્લસ નિશાની તો પહેલી ભુજા એ બી ભુજામાં આઈ વન પ્રવાહ અને દસ ઓહ્મ નો અવરોધ પણ માઇનસ નિશાની કેમ કે પ્રવાહની દિશામાં જઈએ એટલે માઇનસ દસ આઈ વન જો અહીંયા ભૂલ ના થાય ધ્યાન રાખવાનું માઇનસ દસ આઈ વન એક એક સ્ટેપ લખી અને ચેક પણ કરતા જવાનું કે દસ ઓહ્મ નો અવરોધ છે આઈ વન પ્રવાહ છે પ્રવાહની દિશામાં ગયા અહીં કેટલો અવરોધ છે પાંચ ઓહ્મ નો અને પ્રવાહ કેટલો આઈ વન માઇનસ આઈ થ્રી પ્રવાહની દિશામાં જઈએ છે એટલે નિશાની માઇનસ પાંચ આઈ વન
माइनस आई थ्री। चलो बीजी गुजा में थी आई थ्री एट गया अहिया बेटरी है बराबर बीजी बाजू पची लैसु अक अवरोध है दस ओम ना अवरोध अने प्रवाह के आई जो तो दस आई अने प्रवाह की दिशा में थी एट माइनस दस हम एक्चुअली आई एट शू हाँ आई खरा दस ओम ना अवरोध में आई ए आई वन आई टू ना शू है सरवाड़ो एट्ल त्या आई जगह शू लख आई वन प्लस आई टू કારણ કે આપણે બધા બધું આઈ વન આઈ ટુ આઈ થ્રી ના સ્વરૂપમાં લીધા છે એટલે જો ત્રણ અવરોધો થઈ ગયા આ આઈ એટલે એકચ્યુઅલી આઈ બરાબર શું છે આઈ વન પ્લસ આઈ ટુ બરાબર બરાબર ની બીજી બાજુ બંધ ગાળામાં અવરોધો પૂરા થયા જો આપણો જે બંધ ગાળો હતો એમાં એક આ અવરોધ આવે એક આ અવરોધ આવે અને એક આ અવરોધ આવે એ બંધ ગાળામાં ત્રણ જ અવરોધ આવે છે બરાબર મોટો બંધ ગાળો વધારામાં શું છે એમાં બેટરી હવે આપણે મુસાફરી સમગ્રી દિશામાં કરતા હતા એ દરમિયાન બેટરીનો પહેલા ઋણ છેડો આવશે ઋણ છેડાથી ધન તરફ જઈએ છીએ બરાબરની બીજી બાજુ લખાય એને માઇનસ અને દસ વોલ્ટની બેટરી છે આનું થોડુંક સાદું રૂપ આપી દઈએ ચલો પહેલું માઇનસ દસ આઈ વન એમ નાઇન લખું છું માઇનસ પાંચ આઈ વન માઇનસ માઇનસ પ્લસ પાંચ આઈ થ્રી માઇનસ दस आई वन माइनस दस आई टू बराबर माइनस दस हजू आई वन वाला पदों से वधारे आपणे जोड़े जो दस दस ने पांच पंदर पंदर ने दस पच्चीस माइनस पच्चीस आई वन थे अने जो बधी ज निशानी माइनस छे आ एक खाली प्लस छे आ एक बे त्रण चार ने पांच निशानी माइनस छे ए माइनस छे अने हुं शुं करी दउं प्लस तो प्लस ने शुं करवुं पड़े માઇનસ અને સરવાળો પણ કરી દઈએ જોડે જોડે દસ આઈ વન પાંચ આઈ વન પંદર ને દસ પચીસ એટલે પચીસ આઈ વન પછી આઈ ટુ કેટલા છે તો દસ આઈ ટુ પણ માઇનસ માઇનસ આપણે શું કરાય પ્લસ કરે એટલે પ્લસ દસ આઈ ટુ હવે પ્લસ છે માઇનસ થાય એટલે માઇનસ પાંચ આઈ થ્રી બરાબર દસ નિશાનીઓ બદલી આપણે એટલે જે માઇનસ હતી તે પ્લસ ને પ્લસ હતી તે માઇનસ અને આઈ વન વાળા ત્રણ પદોનો સરવાળો દસ પંદર ને દસ પચીસ હવે બધામાંથી પાંચ કોમન નીકળે એટલે અહીંયા પાંચ આઈ વન વધે અહીંયા બે આઈ ટુ વધે માઇનસ આઈ થ્રી વધે બરાબર અહીંયા બે આ સમીકરણ નંબર પાંચ હવે સમીકરણ પાંચમાં આઈ વન અને આઈ ટુ ની કિંમતો ત્રણ અને ચાર માંથી મૂકી દેવાની એટલે સમીકરણ સમીકરણ નંબર પાંચમાં આઈ વન અને આઈ ટુ ની કિંમતો મુકતા એટલે જુઓ પાંચ આઈ વન પણ આઈ વન બરાબર માઇનસ ટુ આઈ થ્રી છે એટલે અહીંયા નિશાની કઈ આવશે માઇનસ આઈ વન ની કિંમત મૂકીશ ટુ આઈ થ્રી એટલે બે પંચા દસ એટલે દસ આઈ થ્રી થાય શું થાય દસ આઈ થ્રી પછી આઈ ટુ ની કિંમત આઈ ટુ ની કિંમત માઇનસ થ્રી આઈ થ્રી છે એને બે વડે ગુણવાના છે અને નિશાની થશે માઇનસ એટલે ત્રણ દૂર છ આઈ થ્રી થશે માઇનસ આઈ થ્રી બરાબર બે આ તો માઇનસ હતા જ હવે કેટલા આઈ થ્રી થયા તો દસ ને છ સોળ ને એક સત્તર એટલે માઇનસ સત્તર આઈ થ્રી બરાબર બે એટલે આઈ થ્રી બરાબર શું થયું માઇનસ બે ભાગ્યા સત્તર જો આ પ્રવાહ આપણને કેવો મળ્યો માઇનસમાં માઇનસમાં મળ્યો એનો મતલબ શું કે અહીંયા પ્રવાહની દિશા આમ નહીં વળે આ બાજુ હશે આપણે હમણાં જ કીધેલું કે પ્રવાહની દિશા કિર્ચોફનો બીજો નિયમ ઉપયોગ કરવાનો હોય ફરી સાંભળો કિર્ચોફનો બીજો નિયમ જ્યારે ઉપયોગ કરવાનો હોય અને પ્રવાહો આપણી મરજીથી વહેંચી શકીએ છીએ પ્રવાહો વહેંચ્યા પછી તમે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરો પ્રવાહોની ગણતરી કરો જો કોઈ પ્રવાહ ઋણ મળે કોઈ ભુજાની અંદર જે પ્રવાહ તમે ધાર્યો હોય તે અહીંયા આઈ થ્રી ધાર્યો છે મને આઈ થ્રી ઋણ મળે એનો મતલબ શું કે પ્રવાહ તમે જે દિશામાં ધાર્યો છે એના કરતા વિરુદ્ધ બાજુએ જાય છે બસ આટલું જ પ્રવાહનું મૂલ્ય ઋણ નથી
પણ એની દિશા આપણે જે ધારી છે એના કરતા ઉલટી છે. જો મેં પહેલેથી પ્રવાહ આમ ધાર્યો હોત આઈ થ્રી, તો મને આઈ થ્રી પ્લસ મળત, પણ આટલા જ મળત, મૂલ્ય તો આટલું જ મળતું, 2/17 જ મળતું. પણ પ્રવાહની દિશા મેં આ બાજુ ધારી હોત તો એ ધન આવતું, આ બાજુ ધાર્યું છે તો ઋણ. એટલે હવે મારે સમજી જવાનું કે મેં પ્રવાહ જે આઈ થ્રી ધાર્યો છે એ જે દિશામાં ધાર્યો છે એનાથી વિરુદ્ધ. મારે કશું બદલી કાઢવાનું નથી કે ચલો આખો દાખલો મેં ખોટો ગણ્યો, હવે પ્રવાહની દિશા આ બાજુ ધારી લઉં અને પછી ફરીથી ગણું, એવું નહીં. કિર્ચોફના બીજા નિયમનો આ ફાયદો છે કે પ્રવાહો તમે મરજી પડે એ દિશામાં ધારી લો, પણ એ પ્રવાહની તમે ગણતરી કરો છો બીજા નિયમનો ઉપયોગ કરી. અને જો કોઈ પ્રવાહ ઋણ મળે છે તો તમારે એટલું સ્વીકારી લેવાનું કે તમે જે ભુજામાં જે દિશામાં પ્રવાહ ધાર્યો છે, જે ઋણ મળ્યો છે, એના કરતા વિરુદ્ધ દિશામાં પ્રવાહ હશે. તો આનાથી આપણને કોઈ ફરક પડતો નથી. ચલો આઈ થ્રી મળી ગયા, આઈ થ્રી મળી ગયા, એની કિંમત સમીકરણ 3 માં મૂકો એટલે આઈ 1 મળી જાય, સમીકરણ 4 માં મૂકો એટલે આઈ 2 મળી જાય. એટલે સમીકરણ 3 પરથી આઈ 1 બરાબર શું મળશે મને, તો આ માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ, ખાલી 2 વડે ગુણવાના આઈ 3 ને, એટલે 4/17 એમ્પિયર આઈ 1 મળે. એ જ રીતે સમીકરણ 4 પરથી, સમીકરણ 4 પરથી એનો મતલબ કે આઈ 3 ની કિંમત 4 માં મૂકું તો અહીં માઇનસ છે, આ માઇનસ છે એટલે પ્લસ, તો આઈ ટુ બરાબર શું મળશે મને, 3 × 2 = 6 એટલે 6/17 એમ. તો કુલ પ્રવાહ I કેટલો થાય, તો આ બેનો સરવાળો જે થાય તે 4 × 6 = 10/17 થાય. હવે દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ મારે લખવો છે, આપણે ગઈ વખતે પણ દાખલામાં લખેલું એવું. વિસ્ટન બ્રિજની આ ભુજામાંથી વહેતો પ્રવાહ લેવો હોય તો કેટલો, I2, પછી આ ભુજામાંથી તો I1, એટલે AB ભુજામાંથી વહેતો પ્રવાહ તો I1 તો સીધે સીધો મળી ગયો. પછી BC ભુજામાં તો I1 માંથી I3 શું કરવાના, બાદ કરવાના. અહીંયા I2 અને I3 નો શું કરવાનો, સરવાળો. એટલે આ ચારે ચાર પ્રવાહો શોધી કાઢીએ આપણે AB ભુજા માટે. પહેલા AB ભુજા લઈએ, તો AB ભુજામાંથી વહેતો પ્રવાહ I1 બરાબર, એ તો સીધો જ મળે છે આપણને, 4/17 એમ્પીયર. એ જ રીતે બીજું BC ભુજામાંથી વહેતો પ્રવાહ, ટૂંકમાં લખું છું BC ભુજા માટે, તો BC ભુજા માટે પ્રવાહ કેટલો છે, I1 - I3, તો I1 - I3 પ્રવાહ છે. એટલે I1 તો 4/17 માઇનસ, હવે I3 ની કિંમત પાછી માઇનસ છે, એટલે અહીંયા માઇનસ માઇનસ શું થશે, પ્લસ, અને એ 2/17. એટલે આ જવાબ કેટલો આવશે, તો 17 લસા આવે, 4 × 2 = 6, એટલે 6/17 એમ્પીયર. ચલો પછી CD ભુજા, તો CD ભુજા માટે શું થશે, તો પ્રવાહ કેટલો, I2 + I3 લીધો છે આપણે, I2 + I3 લીધા છે CD ભુજામાં. I2 કેટલા છે, તો 6/17 એમાંથી, ભલે I3 અહીંયા પ્લસ લખ્યું પણ I3 ની કિંમત માઇનસ છે, એટલે -2/17, તો 17 લસા આવશે, 6 માંથી 2 બાદ થાય એટલે 4/17 એમ્પીયર. અને AD ભુજા, તો AD ભુજામાં તો સીધો જ કયો પ્રવાહ છે, I2, એટલે એમાં I2 બરાબર કેટલા, 6/17 એમ્પીયર. એટલે દરેક ભુજામાંથી વહેતો પ્રવાહ, AB ભુજામાંથી 4/17, BC ભુજામાંથી વહેતો પ્રવાહ 6/17, CD ભુજામાંથી વહેતો પ્રવાહ ફરી 4/17, અને AD ભુજા માટે 6/17. જો હવે એક બીજી વિશેષતા જુઓ, I1 પ્રવાહ એ 4/17 છે, I1 પ્રવાહ 4/17 કેટલા ઓહ્મના અવરોધમાંથી, 10 ઓહ્મના, તો સામે પણ 10 ઓહ્મનો અવરોધ જુઓ, કઈ ભુજામાં, CD, તો એમાં પણ 4/17. એટલે I1 અને આ CD ભુજામાંથી વહેતો પ્રવાહ સરખો છે, કારણ કે સામે અવરોધો કેવા છે, સામસામેના સરખા. એટલે આ બેમાંથી વહેતો પ્રવાહ 4/17, આ બેમાંથી વહેતો પ્રવાહ 6/17, અને વચ્ચેથી વહેતો પ્રવાહ એ 2/17, પણ આમ નહીં, આમ. જો આ ભુજામાંથી વહેતો પ્રવાહ શોધ્યો, AB માંથી I1 એ ધન મળ્યો, એટલે આપણે આ સાચી દિશા લીધી છે.
એડી માંથી પ્રવાહ શોધ્યો એ આઈ ટુ ધન મળ્યો એટલે આ દિશા પણ સાચી છે. આ બાજુ આઈ ટુ પ્લસ આઈ થ્રી લીધા પણ અહીંયા આઈ થ્રી માઇનસ હતા એટલે અહીંયા આ બેની બાદબાકી થઈને આ પ્રવાહ મળ્યો, પણ પ્રવાહ ધન મળ્યો. આઈ ટુ પ્લસ આઈ થ્રી પ્રવાહ ઉગણું તો એ ધન મળ્યો છે એટલે એ પ્રવાહની દિશા મેં સાચી લીધી છે. આમાં પ્રવાહ આઈ વન માઇનસ આઈ થ્રી શોધ્યા એ ધન મળે એટલે આમાં એ સાચી છે. ખાલી ફરક અહીંયા છે કે અહીં માઇનસ મળ્યા એનો મતલબ કે પ્રવાહ આમ જતો હશે એટલે આઈ ટુ ના ભાગ પડતા હશે. હવે ફરી જુઓ, ધારો કે મેં આ દિશા સુધારીને આમ કરું તો શું ફરક પડે? તો એ બિંદુ આગળ આઈ વન પ્રવાહ લેવાનો છે, આઈ ટુ આમ લીધો છે. હવે અહીંથી મારે ભાગ પાડવાના એટલે આઈ ટુ માંથી આઈ થ્રી આ બાજુ લઈ જવાનું. તો અહીંયા આઈ ટુ માઇનસ આઈ થ્રી આવે, એ આઈ થ્રી અહીંયા આવે અને આઈ વન અહીંયા આવે, એ આ બાજુ ભેગા થાય એટલે અહીંયા આઈ વન પ્લસ આઈ થ્રી આવે. અને તમે જોશો તો આઈ વન માઇનસ આઈ થ્રી કર્યા પણ વાસ્તવમાં તો શું થયો અહીંયા સરવાળો, કેમ કે આનું માઇનસ અને આ સૂત્રનું માઇનસ એટલે પ્લસ થઈ ગયું. એટલે મારે ફેરફાર શું કરવાનો? તો આ પ્રવાહની દિશા આ બાજુ બતાવવાની. ધારો કે આખો દાખલો મારે ગણવો નથી, આપણે ફરી તમે ગભરાઈ ના જતા, પણ મેં સાચી દિશા લઈને દાખલો ગણવો હોય તો આ બાજુ આઈ થ્રી આમ લેવાના, આ બાજુ લીધા એને બદલે ઉપર તરફ લેવાના, અહીં પ્લસ થઈ જાય અહીં માઇનસ થઈ જાય, પણ મારા અંતિમ જવાબમાં તો કોઈ ફરક પડે નહીં. ખાલી ફરક કયો? આઈ થ્રી ની કિંમત જેને મને માઇનસ બે ભાગ્યા સત્તર મળે છે એ કેવી મળતી? પ્લસ મળતી. આ બે તો પ્લસ મળવાના જ છે, આટલો ફરક પડે. એટલે એ પણ આપણને ખબર પડી ગઈ કે ખોટી દિશા ધારીએ છે પ્રવાહની તો નિશાની માઇનસ મળે છે. માઇનસ નિશાની મળે તો આપણે ગભરાવાનું નથી, પણ આપણે જે દિશા ધારી છે એના કરતા વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હશે, બરાબર? એટલે હવે ધારો કે મારે આવો બીજો દાખલો ગણવાનો હોય અને મને ખબર પડી જાય કે સામસામેના અવરોધો સરખા હોય, તો જુઓ જે બાજુ અવરોધ વધારે હોય ત્યાં પ્રવાહ ઓછો જાય અને ઓછો અવરોધ હોય ત્યાં પ્રવાહ વધારે જાય. વધારે પ્રવાહ હોય એના ભાગ પાડી દેવાના, આપણે અહીંયા ઓછા પ્રવાહના ભાગ પાડેલા એટલે આપણે માઇનસમાં જવાબ આવ્યો, પણ એની કોઈ ચિંતા આપણે કરવાની નથી, બરાબર? તો આ એક અગત્યનો દાખલો છે. જો હવે એક નાનો દાખલો અને સરસ દાખલો, આગળનો પ્રશ્ન તો બહુ મોટી ગણતરી હતી પણ અહીં નાનો દાખલો છે. અને કેવો દાખલો છે? જો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.11 વચ્ચે 3.10 આપણે બાકી રાખ્યું, એ સહેજ ગણતરી છે એની મિસ્ટર બ્રિંદની, એટલે આપણે એક નાનો દાખલો લઈ લઈએ. હવે પ્રશ્ન એવો છે કે આપણને એક 8 વોલ્ટ જેટલું EMF ધરાવતી બેટરી આપી છે, એને ચાર્જ કરવાની છે. આપણે બાઇકની બેટરી હોય એવી બેટરી ધારો કે બેટરીને ચાર્જિંગ કરવાનું છે, તો 8 વોલ્ટ EMF અને 0.5 ઓહ્મનો અવરોધ ધરાવતી આંતરિક અવરોધ એવી બેટરી, 8 વોલ્ટ EMF 0.5 ઓહ્મનો આંતરિક અવરોધ, એને ચાર્જ કરવા માટે બાહ્ય પરિપથમાં 120 વોલ્ટનો સપ્લાય આપ્યો છે. ધારો કે મોબાઈલની બેટરી ચાર્જ કરવી હોય તો આપણે ઇલેક્ટ્રિસિટીનો જે બોર્ડ છે એની અંદર એનું ચાર્જર લગાવીએ છીએ. ચાર્જરને મળતો સપ્લાય, ચાર્જરને મળતો સપ્લાય એટલે આપણા ઘરનો સપ્લાય, એ એસી છે, પણ ચાર્જરની અંદર એક પરિપથ છે, રેક્ટિફાયર પરિપથ ફિલ્ટર સાથેનો, એટલે એ રેક્ટિફાયર પરિપથ છે એ એસીનું ડીસીમાં રૂપાંતર કરે છે, અંદર ટ્રાન્સફોર્મર પણ હોય એટલે વોલ્ટેજ ડાઉન પણ કરે. અને પછી આપણે મોબાઈલની બેટરીને વોલ્ટેજ સપ્લાય જે મળે છે 230 નથી મળતો, ઓછો વોલ્ટેજ મળે છે. પણ મોબાઈલની બેટરી સમજો કે 3.5 વોલ્ટની હોય તો 3.5 વોલ્ટ કરતાં તો વધારે જ વોલ્ટેજ મારે ચાર્જિંગમાં આપવો પડે. તો ધારો કે એ મોબાઈલના ચાર્જર વડે મળતો વોલ્ટેજ, આપણે મોબાઈલની બેટરી કંઈ 8 વોલ્ટની નથી હોતી એટલે એને સપ્લાય વોલ્ટેજ પણ ઓછો જોઈએ. પણ ધારો કે બાઇકની બેટરી છે એ 6 વોલ્ટની અથવા 12 વોલ્ટની એવી બેટરીઓ આવે, કારની બેટરી હોય તો 12 વોલ્ટની હોય, તો એવી કોઈ 8 વોલ્ટની બેટરીને 120 વોલ્ટના સપ્લાયથી શું કરવાની છે? ચાર્જ કરવાની. પણ શ્રેણીમાં એક અવરોધ બીજો પણ જોડેલો છે. આ શ્રેણી અવરોધ કેમ જોડવાનો એ પણ પ્રશ્ન પૂછ્યો છે. તો 120 વોલ્ટ સપ્લાય ધરાવતી બેટરી વડે 8 વોલ્ટ EMF ધરાવતી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક નાની બેટરીને ચાર્જ કરવાની છે, અને ચાર્જિંગ પરિપથની અંદર શ્રેણીમાં એક અવરોધ જોડે છે 15.5 ઓહ્મ. તો ચાર્જિંગ દરમિયાન આ બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર આપણે શીખેલા છે, V બરાબર E માઇનસ IR. પણ એ જે સૂત્ર છે એક સ્પષ્ટતા આપણે કરી લઈએ
કે કોઈ બેટરી તમે પરિપથમાં વપરાતી હોય એવી રીતે જોડી હોય તો V બરાબર E માઇનસ IR, અને બેટરી જો ચાર્જ થતી હોય તો બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E પ્લસ IR. આ બેટરી વપરાશમાં હોય ત્યારે અને આ સૂત્ર બેટરી ચાર્જ થતી હોય ત્યારે વપરાય. બેટરી વપરાશમાં હોય એનો મતલબ શું? ધારો કે કોઈ બેટરી આપણે વપરાશમાં છે, બાઇકની બેટરી વપરાય છે, અથવા આપણી મોબાઈલની બેટરી, મોબાઈલ પર વાત કરીએ અથવા મોબાઈલનો યુઝ કરીએ વખતે વપરાય છે. બેટરી વપરાશમાં હોય એનો મતલબ કે ધારો કે આ એક બેટરી, એનો આંતરિક અવરોધ અને એની સાથે કોઈ ઉર્જા ખર્ચાય છે એના માટે ધારો કે અવરોધ. આવો પરિપથ હોય તો આમાં એક જ બેટરી છે, E જેટલું EMF, R જેટલો આંતરિક અવરોધ બાહ્ય પરિપથમાં હોય, તો અહીંયા આ બેટરી શું થાય છે? વપરાય છે એટલે કે ડિસ્ચાર્જ થાય છે. વપરાશમાં જેનો મતલબ કે ડિસ્ચાર્જ થાય છે. જ્યારે આ પરિપથમાં આ બેટરી આ વપરાય છે, પાછી આ બેટરી છે એ વપરાય છે, પણ આપણી જે મૂળ બેટરી જે છે જેને ચાર્જ કરવાની છે એ ચાર્જ થાય છે. એટલે અહીંયા બેટરી શબ્દ વાપરે આપણે આના માટે વાપરે. બેટરી વપરાશમાં છે મતલબ શું? ડિસ્ચાર્જ થાય છે અને બેટરી ચાર્જ થાય છે એટલે એ ચાર્જ થાય છે, બરાબર. વપરાશમાં છે એનો મતલબ કે ડિસ્ચાર્જ થાય છે અને આ ચાર્જ થતી હોય ત્યારે, ચાર્જ થતી હોય બેટરી ત્યારે બેટરીના બે છેડા વચ્ચેનો પીડી E પ્લસ IR આવે, ડિસ્ચાર્જ થતી હોય ત્યારે V બરાબર E માઇનસ IR. આપણે આ સૂત્ર શીખ્યા છે, પણ ચાર્જિંગ વખતે આ સૂત્ર વાપરો, બરાબર. આ બે વસ્તુ લખી રાખવાની તમારે ચોપડીની અંદર બેટરી વાળો જ્યાં પ્રશ્ન આવતો હોય ત્યાં વસ્તુ ખાસ લખી રાખો. હવે જુઓ, હવે ગણતરી એકદમ સહેલી છે. અહીંયા કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ આપણે, અને પહેલા મારે પ્રવાહ શોધવો પડશે, કારણ કે ટર્મિનલ વોલ્ટેજ ધારો કે હું વીડેસ કહું, આ વીની વાત નથી, ટર્મિનલ વોલ્ટેજ વીડેસ એટલે આના બે છેડા વચ્ચેનો પીડી, તો વીડેસ કહું તો વીડેસ બરાબર ઈ પ્લસ IR માં ઈ મને આપેલા છે, આર આપેલા છે, પણ આઈ આપ્યા નથી, એટલે પહેલા તો મારે શું શોધવું પડે? આઈ શોધવા પડે. એટલે કિર્ચોફનો બીજો નિયમ આકૃતિમાં દર્શાવવાનો, કિર્ચોફનો બીજો નિયમ વાપરો. જો કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ એટલે બંધ પરિપથ, એક જ બંધ પરિપથ છે એટલે આપણે બંધ પરિપથ કયો એવું લખવાની જરૂર નથી, સીધો એક જ રસ્તો છે પ્રવાહ વહેવા માટે, બરાબર. અને હું સમઘડી દિશામાં જોઉં છું, પહેલા અવરોધો લખીએ ડાબી બાજુ, તો બધામાં આઈ જેટલો જ પ્રવાહ છે એટલે આર અને આઈ નો ગુણાકાર, અહીંથી આઈ જેટલો જ પ્રવાહ આપણને મળતો હોય. આજે આઈ પ્રવાહ છે, સોરી, પ્રવાહની દિશા આપણે આ બાજુ રાખવાની છે, આ બાજુ, એટલે અહીંયા આ બાજુ પ્રવાહ થશે. જો અહીંયા મેં પ્રવાહ આ બાજુ કેમ બતાવ્યો? આમ તો જે બેટરી હોય વપરાશમાં હોય તો આના ધન છેડામાંથી પ્રવાહ બહાર નીકળે, પણ આ બેટરી વપરાશમાં છે એટલે બે બેટરી આપી હોય ચાર્જિંગ પરિપથમાં, તો જે બેટરી વપરાતી હોય એના ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે એટલે પ્રવાહ આમ જાય છે, બરાબર. આપણે પ્રવાહની સામે જઈએ છીએ એટલે આઈ અને 15.5 નો ગુણાકાર એ પ્લસ આવે એટલે 15.5 આઈ, અથવા ખાલી હું સૂત્ર બનાવું, જુઓ કિંમત પછી લખીએ આપણે, આઈ અને આર નો ગુણાકાર એટલે પ્લસ આઈ આર, પછી અહીંયા આર સ્મોલ આર માંથી જઈએ છીએ એટલે પ્લસ આઈ ઇન્ટુ સ્મોલ આર, બરાબર. હવે મુસાફરી આમ કરીએ છીએ તો આ બેટરી છે એના ધન છેડેથી આમ જઈએ છીએ આપણે મુસાફરીની દિશામાં એટલે પ્લસ વી, પછી અહીંથી આમ જવું ત્યારે આ બેટરીના ઋણ છેડાથી આમ જઈએ છીએ એટલે માઇનસ ઈ, અહીંથી આઈ કોમન કાઢી લઉં તો આર પ્લસ આર બરાબર વી માઇનસ ઈ, અને આઈને કરતા બનાવું તો આઈ બરાબર શું થાય? V માઇનસ E અપોન R પ્લસ સ્મોલ R. જો આ સૂત્ર જે થયું એ ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર કહેવાય, V
વી વોલ્ટના સપ્લાય વડે ઈ જેટલું ઈએમએફ ધરાવતી બેટરી ચાર્જ થતી હોય કે જેનો આંતરિક અવરોધ સ્મોલ આર હોય અને પરિપથમાં એક વધારાનો અવરોધ જોડેલો હોય, જોડવો જ પડ્યા, તો ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર આવું થાય. આ ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર છે, બાજુમાં આપણે લખી રાખીએ, ચાર્જિંગ પ્રવાહનું સૂત્ર. હવે કિંમતો આ ચારે ચાર મૂકી દઈએ, કિંમતો આપી છે આપણને, વી આપ્યા છે 120 ઓછા ઈ નું મૂલ્ય 8, અહીંયા 15.5 વત્તા 0.5, એટલે 120 માંથી 8 જાય એટલે 112 ભાગ્યા 16 કરવાના. કેટલા આવશે? 7 16 7 112, એટલે આઈ બરાબર 7 એમ્પિયર. ચલો, પરિપથમાં પ્રવાહ મળી ગયો, આ ચાર્જિંગ પ્રવાહ મળ્યો. હવે ઈ જેટલું ઈએમએફ ધરાવતી બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ, એ વોલ્ટેજ ધારો કે વીડેશ હોય તો વીડેશ બરાબર ઈ પ્લસ આઈ સ્મોલ આર, ઈ માઇનસ આઈ સ્મોલ આર હતું એને બદલે ઈ પ્લસ સ્મોલ આઈ આઈ સ્મોલ આર, તો ઈ નું મૂલ્ય 8 વોલ્ટ છે પ્લસ આઈ નું મૂલ્ય 7 અને આર નું મૂલ્ય 0.5, એટલે 8 વત્તા 7 5 35 એટલે 3.5, 8 ને 3 11 11.5 વોલ્ટ આ વીડેશ મળે, એટલે કે બેટરીના બે છેડા વચ્ચેનો ટર્મિનલ વોલ્ટેજ. એક પ્રશ્ન આપણને એવો પૂછ્યો કે આ કેપિટલ આર અવરોધ શ્રેણીમાં અવરોધ કેમ જોડવો પડે, તો પરિપથમાં અવરોધ આર જોડવાનું કારણ એ છે કે પરિપથમાં પ્રવાહને નિયંત્રિત કરવાનું છે. જો આ અવરોધ ના જોડીએ તો આ બેટરીને નુકસાન થવાની શક્યતા છે, જે બેટરી આપણે ચાર્જ કરીએ, કેમ કે બહુ ઊંચા વોલ્ટેજથી આપણે ચાર્જ કરીએ, એટલે ચાર્જિંગ પરિપથની અંદર હંમેશા શ્રેણીમાં એક અવરોધ જોડવો પડે જરૂર જેટલા મૂલ્યનો. અહીંયા મને જો I બરાબર 7 એમ્પિયર મળ્યા, જો અવરોધ R ના હોત તો 112 ભાગ્યા 0.5 એટલે 224 એમ્પિયર પ્રવાહ થઈ જતો. આ બેટરીની ક્ષમતા એટલી હોય નહીં, 224 એમ્પિયર જેટલો પ્રવાહ એમાંથી પસાર કરી શકીએ એટલી ક્ષમતા એ બેટરીની હોય નહીં. એટલે જે બેટરી ચાર્જ કરીએ છીએ એ બેટરીને કોઈ નુકસાન ના થાય, બેટરી ડેમેજ ના થાય, એ માટે પરિપથની અંદર ગણતરીપૂર્વકનો એક શ્રેણી અવરોધ શું કરવો પડે? જોડવો પડે. એટલે તમારે નીચે અહીંયા લખવાનું કે પરિપથમાં શ્રેણી અવરોધ જોડવાનું કારણ બેટરીને થતું નુકસાન અટકાવવા માટે છે, એટલે કે પરિપથમાં પ્રવાહનું નિયંત્રણ કરવા માટે. બેટરીને ચાર્જ કરતી વખતે પરિપથમાં શ્રેણીમાં આર અવરોધ જોડવાથી બેટરીને નુકસાન થતું નથી. એટલે કે એને થતું નુકસાન નિવારી શકાય છે, અટકાવી શકાય છે, જો એ ના જોડીએ તો બેટરીને નુકસાન થાય. એટલે એ પરિપથમાં શ્રેણીમાં આર અવરોધ શું કરવો પડે? જોડવો પડે. આપણે આર 15.5 જ કેમ જોડે? તો એનું પણ કારણ છે કે બેટરીમાંથી પ્રવાહ પસાર થવાની એની જે ક્ષમતા છે, વધુમાં વધુ 7 એમ્પિયર પ્રવાહ પસાર કરી શકું, એટલે મારે 120 વોલ્ટ, 7 એમ્પિયર પ્રવાહ, પછી આ આંતરિક અવરોધ અને બેટરીનું ઈએમએ, એ બધા પરથી મારે આરની ગણતરી કરવી પડે અને પછી એટલો અવરોધ જોડવો પડે. અહીં ભલે આપણને પહેલેથી આર આપી દીધા છે, એટલે ગણતરીપૂર્વકનો અવરોધ બેટરીના સાથે શ્રેણીમાં શું કરવો પડે? જોડવો પડે. તો આ પણ એક અગત્યનો દાખલો કહી શકાય.